बाळ लग्न मुक्त माटे अभियान नर्मदा जिल्लो आदिवासी बहु वस्ती धरावतो जिल्लो छे, जे शिक्षणનો અભાવ જોવા મળે છે અને કુપોષિત બાળકોનું પ્રમાણ પણ વધુ છે। જિલ્લામાં બાળ લગ્નનું દૂષણ પણ જોવા મળે છે, જેને કારણે કુપોષિત બાળકોના જન્મ બાદ મરણ માતા મરણનું પણ પ્રમાણ વધે છે। જો પુખ્ત વયની ઉંમરે લગ્ન થાય તો માતા અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે, આ માટે બાળ લગ્ન પ્રતિબંધિત વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા બાળ સુરક્ષા એકમ દ્વારા હાલમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો, જેમાં કલેક્ટર મનોજ કોઠારી સહિત ધારાસભ્ય સાંસદના જિલ્લા બાળ લગ્ન દૂર કરવા, જેનાથી થતા નુકસાન ફાયદા ગેરફાયદા સહિત ક્યારે લગ્ન કરવા સહિતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી જાહેર કાર્યક્રમો છોડી કોરોનામાં અનોખો પ્રચાર કરી રહ્યા છે। આ બાબતે નર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એસવી રાઠોડે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારી દરમિયાન લોક સંપર્ક થઈ શકતો નથી, જેથી વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો અભિયાન અંતર્ગત મહાનુભાવો થકી લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। ઉપરાંત તેઓએ લોકોને આહ્વાન કર્યું છે કે બાળ લગ્ન વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે, જેથી વિના સંકોચે લોકો સમાજમાંથી બાળ લગ્ન પ્રથા દૂર કરવા આગળ આવે અને અત્રેની કચેરીમાં પણ જાણ કરે। અન્ય વિશેષ સુવિધામાં ઓફિસ સમય બાદ પણ QR કોડ સ્કેન કરી વોટ્સએપના માધ્યમથી પણ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓનો 24 કલાકમાં ક્યારે પણ સંપર્ક થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। કચેરીમાં છેલ્લા 1.5 વર્ષથી અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટરના માધ્યમથી જે જિલ્લાના નાગરિકો છે, જાગૃત નાગરિકો છે, એમના સુધી સામાજિક કાયદાઓનું જે અમલીકરણ કરી છે, બાળ લગ્ન ધારો છે, વિકલાંગોના કલ્યાણનું, એ અંતર્ગત અમે ફેસબુક પર અને વોટ્સએપ પર અમે મુહિમ અવનવા ચલાવતા હતા, પણ હાલ કોવિડના કારણે જ્યારે લોકસંપર્ક થઈ જ ન શકતો ત્યારે અમે એક નવી મુહિમ ચલાવી છે, મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો। આ જે અભિયાન છે, આ અભિયાનને અમે સમર્થન આપવા માટે જે જિલ્લાના નાગરિકો છે, જે આગેવાનો છે, ધારાસભ્યશ્રી છે, સાંસદશ્રી છે, અધિકારીશ્રી છે, એસપી સાહેબ છે, કલેક્ટરશ્રી છે, એમના દ્વારા અમે બાળ લગ્નના કેટલાક ખરાબ પાસા છે, બાળ લગ્નની આડઅસર શું છે, એનાથી લોકોને જાગૃત કરવાની અપીલ કરવા માટે અમે એમને જણાવીએ છીએ અને એ લોકો હોંશે હોંશે આ વસ્તુ સ્વીકારીને લોકો સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને એનું માધ્યમ એનું છે અમારે ફેસબુક આઈડી અને વોટ્સએપ ગ્રુપ, કે જેના થકી અમે આજે જિલ્લાના દરેક નાગરિકો, ખાસ કરીને જે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે, એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જિલ્લો બાળ લગ્ન મુક્ત બને। આના માટે અમે એક 24 કલાક કાર્યરત અમારી એક હેલ્પડેસ્ક છે, હેલ્પડેસ્ક ઓન વોટ્સએપ, જે 0640 2245 75, અમારે કચેરીનો લેન્ડલાઇન નંબર છે, એવા વોટ્સએપ શરૂ કર્યો છે। આ કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે સામાન્યત કચેરી 10-6 કાર્યરત હોય છે, પરંતુ ત્યારબાદ પણ જો બાળ લગ્નની કોઈ ફરિયાદ હોય કે કોઈ દિવ્યાંગજનોને કોઈ પ્રશ્ન હોય તો 24 કલાક કોઈપણ સમયે જો એ લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે બાળ લગ્ન બાબતે, તો અમે એમને ઇમિડિયેટલી તાત્કાલિક અમે એમનો રિપ્લે આપતા હોઈએ છીએ અને એનો જે પ્રશ્ન હોય છે એનો સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। અને અમારી જિલ્લાના નર્મદા જિલ્લાના દરેક નાગરિકોને ખાસ વિનંતી છે કે કોઈ જગ્યાએ બાળ લગ્ન થતા હોય તો અમને જાણ કરો, અમે માહિતી આપનારનું નામ ગોપનીય રાખીશું અને અમે ત્વરિત પગલાં લઈને એ બાળકની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરશે અને જે લોકો બાળ લગ્નના કાયદાથી અજાણ છે એમને જાણ કરો।